વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અનુસંધાને અડાજણ ખાતે ફ્રી વેક્સિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરે આવી રહેલા જન્મદિવસને લઈને સુરતમાં અડાજણ પાલ ખાતે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજે યુવક મહાસંઘ અને ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ તથા કોર્પોરેટર નેન્સીબેન શાહ અને વોર્ડ નંબર 11ના મહામંત્રી નીતિન શાહ સહિતનાએ સુરત મહાનગરપાલિકાના સરકારની શ્રી મહાવીર ફ્રી વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરી છે। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલની પ્રેરણા અને માર્ગદર્શનથી આ વેક્સિનેશનની શરૂઆત સાથે જ વેક્સિન લેનાર જરૂરિયાતમંદ લાભાર્થીઓના પરિવારને કિલો અનાજનું પણ પ્રોત્સાહન રૂપે વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું। અત્રે અમારી સંસ્થા ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધારણધાર જૈન સમાજ જે છે તેના દ્વારા અહીંયા મહાવીર ફ્રી વેક્સિનેશન સેન્ટર ચલાવવામાં આવે છે। કઈ જગ્યા પર સેન્ટર ચાલી રહ્યું છે અને આજે શું ખાસ કાર્યક્રમ છે? સેન્ટર સિદ્ધ ક્ષેત્ર રેસિડેન્સીના બીજા માળે નિશાન સર્કલ પાલ છે ત્યાં ચાલી જ રહ્યું છે। અમને એક એવો વિચાર આવ્યો કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની 17 સપ્ટેમ્બરે જન્મદિવસ હોવાથી એક સેવાનું કાર્ય કરવું જોઈએ, જેથી આજે એ કાર્યનો શુભારંભ કર્યો છે 1 તારીખે કે દરેક રસી લેવા આવનાર લાભાર્થીને 5 કિલો અનાજનું વિતરણ કરીએ। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ તથા ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણા સૌના લોકલાડીલા વિશ્વ નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 17/9/2021ના જન્મદિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે અમારી સંસ્થા તરફથી અહીંયા એક વેક્સિન સેન્ટર ચાલી રહ્યું છે। એ વેક્સિન સેન્ટરની અંદર જે કોઈ પણ લાભાર્થીઓ અમારા વેક્સિન સેન્ટરમાં વેક્સિન લેવા માટે આવશે તેમને અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 5 કિલો અનાજનું વિતરણ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવશે, જેના લાભાર્થી પુષ્પમંગલ પરિવાર ટ્રસ્ટ છે। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ અને ડીવાયસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી।